नमस्कार विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 7 नी अंदर गुजराती विषय में विशेषणना प्रकारो विषे आपणे अभ्यास करीशुं। आना पहेला आपणे क्रिया विशेषण विषे अभ्यास करी चुक्या, एटले के विशेषण एटले के क्रियानी अर्थमां विशेषता दर्शावतो शब्द के पद ने क्रिया विशेषण तरीके ओळखवामां आवे छे। ज्यारे आपजे आपणे विशेषणना मुख्य त्रण प्रकारो तमारे प्रथम सेमिस्टर नी अंदर आवे छे, एक गुणवाचक विशेषण, त्यार पछी नंबर बे संख्यावाचक विशेषण अने त्रीजो आवशे एक क्रमवाचक विशेषण। हवे विशेषण कोने कहेवाय ए विषे आपणे पहेला समजीए के जे संज्ञानी विशेषता सूचवता पदने आपणे विशेषण तरीके ओळखीशुं। एटले के संज्ञा एटले के नाम, तो नाम नी अंदर आकार, ऊंचाई, रंग, कद, गुण, संख्या, क्रम वगैरे बतावे छे। हवे विशेषणना मुख्य त्रण प्रकारमां आपणे सौ प्रथम गुणवाचक विशेषण विषे अभ्यास करीशुं। तो गुणवाचक विशेषण कोने कहीशुं? तो गुणवाचक विशेषण एटले के जे संज्ञानो गुण दर्शावता विशेषण ने गुणवाचक विशेषण तरीके ओळखवामां आवे छे। જેમ કે ફરીવાર જોઈએ, સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે। હવે એના કેટલાક આપણે ઉદાહરણ દ્વારા સમજીશું। જેમ કે નંબર 1, વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો। વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો। હવે આ વાક્યની અંદર આપણે સંજ્ઞાનો ગુણ દર્શાવે છે, સંજ્ઞા બનશે કૂતરો, અને એ કૂતરાની અંદર રહેલો ગુણ છે એ ગુણવાચક વિશેષણ વફાદાર। વફાદાર કૂતરાએ ચોરને બગાડ્યો, તેની અંદર ગુણવાચક વિશેષણ બનશે વફાદાર। ત્યારબાદ દગાબાજ અવાજે સૈનિકોને દિવાલથી ખસેડ્યા। હવે આની અંદર આપણે સંજ્ઞાનો ગુણ દર્શાવતો શબ્દ એટલે કે સૈનિકોનો ગુણ દર્શાવતો શબ્દ એ કયો બનશે? તો દગાબાજ। અહીંયા દગાબાજ એ શું બનશે? ગુણવાચક વિશેષણ। ત્યાર પછી નંબર 3, અભિમાની રાવણ હસ્યો। અભિમાની રાવણ હસ્યો, તો અહીંયા રાવણ એ સંજ્ઞા નામ બનશે, જ્યારે અભિમાન એની અંદર શું રહેલું છે? ગુણ, તે બનશે ગુણવાચક વિશેષ। ત્યારબાદ નંબર 4, હોશિયાર વિદ્યાર્થીને ઈનામ મળ્યું। હવે આ વાક્યની અંદર વિદ્યાર્થી એ સંજ્ઞા એટલે કે નામ બનશે। હવે વિદ્યાર્થીની અંદર ગુણ કેવો છે? હોશિયાર। હોશિયાર એ શું બનશે? તો ગુણવાચક વિશેષણ। તો આપણે આને ગુણવાચક વિશેષણ તરીકે ઓળખીશું। ત્યારબાદ નંબર 5, શેઠે અનાથ બાળકને મદદ કરી। હવે અહીંયા બાળક એ શું બન્યું? તો નામ, સંજ્ઞા, એટલે બાળકની અંદર કેવો ગુણ રહેલો છે? તો અનાથ। તો અનાથ એ ગુણવાચક વિશેષણ તરીકે આપણે ઓળખીશું। આમ વફાદાર, દગાબાજ, અભિમાની, હોશિયાર, અનાથ આ બધા જ એ વિશેષણો તરીકે આપણે ઓળખીશું। તો આમ આ વાક્યમાં વફાદાર, દગાબાજ, અભિમાન, હોશિયાર, અનાથ આ બધા વિશેષણો છે, અને આ બધાને આપણે કેવા વિશેષણો? તો ગુણવાચક વિશેષણ તરીકે ઓળખીશું। ત્યારબાદ વિશેષણનો આપણે બીજો પ્રકાર જોઈએ, તો સંખ્યાવાચક વિશેષણ। એ સંખ્યાવાચક વિશેષણ કોને કહીશું? તો કે સંખ્યા દર્શાવતા વિશેષણને,
संख्या दर्शाता विशेषण ने संख्यावाचक विशेषण तरीके ओळखीशुं। एना पण आपणे पांच उदाहरण द्वारा समझिए। नंबर एक, बे चोर पकड़ाई गया। आ वाक्य नी अंदर आपणे नियम एम कहे छे के संख्या दर्शावतो शब्द एने आपणे संख्यावाचक विशेषण, विशेषण संख्यावाचक विशेषण तरीके ओळखीशुं। तो आपणे पहेलो वाक्य छे के बे चोर पकड़ाई गया। हवे आनी अंदर आपणे संख्या कई मळे छे? तो बे। तो बे ए शुं बनशे? संख्यावाचक विशेषण। त्यार पछी नंबर बे, 50 विद्यार्थीओ अने 6 शिक्षको प्रवासे गया। हवे आ वाक्यनी अंदर आपणे संख्या शोधीशुं। तो संख्या पण मळशे, विद्यार्थीओने केटली छे? 50, अने शिक्षको केटला छे? तो 6। तो 50 ए संख्यावाचक विशेषण अने 6 ए पण शुं बनशे? संख्यावाचक विशेषण। त्यार पछी नंबर 3, 5 सभ्योए राजीनामा आप्या। हवे विद्यार्थी मित्रों आनी अंदर पण आपणे समझी जईशुं के 5 ए शुं बतावे छे? तो संख्या। तो 5 ए शुं बनशे? संख्यावाचक विशेषण। त्यार पछी मैं 100 रूपियामां पुस्तक खरीद्युं। हवे आनी अंदर 100 ए शुं बनशे? संख्यावाचक विशेषण। त्यार पछी छेल्लू उदाहरण आपणे जोईए, तेणे સાયકલના 1500 રૂપિયા ચૂકવ્યા। હવે અહીં આપણે આ વાક્યની અંદર સંખ્યાવાચક વિશેષણ શોધવાનું છે। તો એની અંદર સંખ્યા આપેલી છે 1500, તો 1500 એ શું બનશે? સંખ્યાવાચક વિશેષણ। આમ આપણે સંખ્યાવાચક વિશેષણની અંદર પાંચે ઉદાહરણની અંદર જોઈએ તો 2, 50, 5, 100, 1500 આ બધા જ એ શું દર્શાવે છે? સંખ્યા। એટલે આપણે તેને સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખીશું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિશેષણના પ્રકાર જોઈએ। એમાં ત્રીજો પ્રકાર ક્રમવાચક વિશેષણ। હવે ક્રમવાચક વિશેષણ કોને કહેવાય? ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે। જેમ કે આપણે એના ઉદાહરણ દ્વારા પણ સમજીશું। હવે અહીંયા આપણે પાંચ ઉદાહરણ આપેલા છે, પાંચે ઉદાહરણની અંદર આપણે વિશેષણ શોધીશું। નંબર એક, પ્રિયંકા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ। હવે આની અંદર આપણે વિશેષણ રહેલું છે, તો વિશેષણ પણ છે પ્રથમ, પ્રથમ એ શું બનશે? ક્રમવાચક વિશેષણ। ત્યારબાદ અમે રેલવેના છઠ્ઠા ડબ્બામાં બેઠા, આની અંદર વિશેષણ બનશે ક્રમવાચક વિશેષણ છઠ્ઠા। ત્યારબાદ નંબર 3, અમારી શાળા કબડ્ડીમાં બીજા ક્રમે જીતી। હવે આની અંદર ક્રમવાચક વિશેષણ કયો બનશે? તો બીજો। મને 5મા વર્ષે બાબરી ઉતરાવી, આની અંદર 5મા એ શું બનશે? ક્રમવાચક વિશેષણ। અને છેલ્લે શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું, અહીં ત્રીજું શું બનશે? ક્રમવાચક વિશેષણ। આમ વિદ્યાર્થી મિત્રો આપણે પાંચે ઉદાહરણ દ્વારા જોયું, પ્રથમ, છઠ્ઠા, બીજા, પાંચમા અને ત્રીજું, આ પાંચે ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। આમ ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। આમ આપણે સ્વાધ્યાય અહીં મૂકેલો છે, તો તમારે આઠે વાક્ય
विशेषण અને એના પ્રકાર શોધીને લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો.